આપો એના પહેલાં આ વિડીયો ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કેમ એટલો મહત્વ છે, કારણ કે આ વિડીયોમાં હું તમને પહેલાં કહું કે તમારા આટલા ચેપ્ટર તૈયાર કરવાના, એની અંદર પણ હું તમને આઈએમપી પ્રશ્નો આપીશ, એટલું તૈયાર કરો એટલે ગણિતમાં 80 ગુણનું જે બોર્ડનું પેપર આવે છે એમાંથી ઓછામાં ઓછા 60 માર્ક્સ તો તમારા આવી જ જશે. ઓકે, 60 તો આવી જ જશે આરામથી. કયા કયા યુનિટ કરવાના? તો પહેલાં તો ગણિતની ચોપડી, તમારી બેઝિક ગણિતની જે ચોપડી છે એ કાઢો, એમાં ટીક કરો યુનિટ નંબર 2, યુનિટ નંબર 5, યુનિટ નંબર 7, 11, 14 અને 15. ઓકે, આના 6 યુનિટ તમે તૈયાર કરો એટલે 80માંથી 60 ગુણ તમારા 100% આવી જશે બોર્ડની પરીક્ષાની હું વાત કરું છું. એટલે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, વિડીયોને ક્યાંય સ્કીપ ના કરતા એણે સુધી જોતા રહેજો. ચેનલ પર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને ખાસ તમારા મિત્રોને શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી ગણિતમાં જે છે એ આ વખતે પાસ થઈ જાય. ચલો, સૌપ્રથમ યુનિટ નંબર 2 જે છે, બીજા નંબરનું જે યુનિટ છે એમાં સ્વાધ્યાય 2.1 તમારી પાઠ્યપુસ્તકમાં ખોલો. સ્વાધ્યાય 2.1 એમાં જે પહેલો દાખલો છે એના 1-1 માર્ક્સના પ્રશ્નો જે છે આ શૂન્ય સંખ્યા શોધવાના, તમને આ રીતે આકૃતિ આપી દેશે અને શૂન્યની સંખ્યા શોધવાનું કહેશે, બરાબર? તો આ ખાસ તૈયાર કરી દેજો સ્વાધ્યાય 2.1નો પહેલું. ચલો નેક્સ્ટ, સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1 જેની અંદર આ 6 દાખલાની પ્રેક્ટિસ કરવાની, ત્યારબાદ દાખલા નંબર 2માં પણ 6 દાખલા છે એ તૈયાર કરી દેવાના છે. ઓકે, આ સ્વાધ્યાય 2.2માં પહેલું બીજું. હવે બે જે બીજા નંબરનું જે યુનિટ હતું બહુપદીવાળું એમાં આટલું જ કરવાનું છે, બરાબર? એક આ અને બીજું સ્વાધ્યાય નંબર 2.2માં પહેલો દાખલો અને બીજો દાખલો, એટલે 6 અને 6 એટલે ટોટલ 12 દાખલા. ઓકે, હવે યુનિટ નંબર 5માં જઈએ. હવે જે 5 સમાંતર શ્રેણીવાળું જે યુનિટ છે એમાં સ્વાધ્યાય 5.2થી શરૂઆત કરવાની, દાખલા નંબર 1, દાખલા નંબર 2 આ પહેલો અને બીજો પ્રશ્ન, ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન આઈએમપી છે, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5, 6, 7, 8 અને 9. આ હું જે ટીક કરાવું છે ટીક કરતા રહેજો, બરાબર? એ પ્રશ્નો તૈયાર કરી દેજો એટલે આરામથી તમે 60 માર્ક્સ લાવી દેશો, ઓછી મહેનતથી વધારે માર્ક્સ, સ્માર્ટ વર્ક કરવાનો સમય છે આપણે. હવે પ્રશ્ન નંબર 10, પ્રશ્ન નંબર 11, 12, 13, 14 અને 15. ઓકે, આ સ્વાધ્યાય 5.2 છે. પછી 16મો, 17મો, 18મો, 19મો, 20મો, ત્યારબાદ સ્વાધ્યાય 5.3, એટલે સ્વાધ્યાય 5.2માં આ બધું આવી ગયું, બરાબર? આટલું તૈયાર કરી દેજો સ્વાધ્યાય 5.2. આગળ છે સ્વાધ્યાય 5.3, જેની અંદર પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, બરાબર, સમાંતર શ્રેણીને આ રીતે દાખલા પૂછાય છે વારંવાર, એટલે ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ દાખલા નંબર 3, એટલે સ્વાધ્યાય 5.3માં જે પ્રશ્ન નંબર 3 છે એની અંદર આ જુઓ 10 દાખલા છે, આ 10ની પ્રેક્ટિસ કરજો, આ 10માંથી કોઈ બી 2 તો હશે જ, ખાસ આમાંથી વારંવાર પૂછાતા હોય છે એટલે આ ખાસ કરજો. ત્યારબાદ આગળ છે 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું, બરાબર? આ બધા એ બી છે, આ કરવાના છે તમારાની મહેનત. ત્યારબાદ 13થી 17 સુધીના છે, બરાબર, ટીક કરી દેજો, તમારી પાઠ્યપુસ્તક જોડે જ લઈને બેસો. ચલો, 2 યુનિટના એમબી પ્રશ્નો આપી દીધા, બીજું અને 5મું યુનિટ. હવે નેક્સ્ટ યુનિટ છે 6ઠા નંબરનું, જેની અંદર તમારે ખાલી 4 પ્રમેય જ કરવાના છે, બરાબર? જેમાંથી 4 પ્રમેયમાંથી 2 પ્રમેય તો તમારે પરીક્ષામાં લખવાના છે, એટલે ઓછી મહેનતથી રોકડા માર્ક્સ આમાં 10 માર્ક્સ આવી જશે આ ચેપ્ટરમાંથી, ખાલી 4 પ્રમેય કરવાના છે. ઓકે, પહેલો 6.1, બીજો પ્રમેય છે 6.6, પછી 6.8, 6.9, આ 4 પ્રમેય કરી દેજો, 6.1, 6.6, 6.8 અને 6.9, બરાબર? પહેલો છે સપ્રમાણતાનો પ્રમેય, બીજો જુઓ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય, પાયથાગોરસવાળો અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય, ક્લિયર? આટલું 4 પ્રમેય કરી દેજો, 4માંથી 2 તો લખવાના છે, એટલે તો આવડવું જ જોઈએ. ચલો, હવે 7મા નંબરનું ચેપ્ટર જોઈએ, એમાં સ્વાધ્યાય 7.1ની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો ટીક કરતા રહેજો, બરાબર? પછી 5મું, 6ઠ્ઠો, 7મો આ દાખલા તૈયાર કરી દેજો જે તમને પરીક્ષામાં પૂછાવાના છે, 8મું, 9મું અને 10મું. હવે છે સ્વાધ્યાય 7.3, તો સ્વાધ્યાય 7.3માં શું કરવાનું? તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, ક્લિયર? જે પૂછાવા લાયક છે એની જ હું તમને માહિતી આપું છું, અહીંયા ચેપ્ટર નંબર 7 પૂરું. હવે જોઈએ ચેપ્ટર નંબર 11. ઓકે, રચનાઓનું જે યુનિટ છે એમાં કઈ કઈ રચનાઓ ખાસ કરવાની, તો સ્વાધ્યાય 11.1માં જુઓ 1-6 રચનાઓ કરી દેજો, સ્વાધ્યાય 11.1, 1-6 રચનાઓ. ત્યારબાદ સ્વાધ્યાય 11.2, એમાં 5 રચનાઓ, એટલે ટોટલ 11 રચનાઓમાંથી 2 રચનાઓ તો તમારે લખવાની જ છે. ઓકે, 11 રચનાઓમાંથી 2 તો તમારે પૂછાવાની છે, એટલે આ ખાસ તૈયાર કરી દેજો. હવે 14મા નંબરનું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર અને ત્યારબાદ 15મું સંભાવના, આ બે તો તમને આવડવા જ જોઈએ, એની અંદર પણ તમને આઈએમપી આપી દઈશ.
સ્વાધ્યાય 14.1 જેમાં દાખલા નંબર 1, 2, 3 ત્યારબાદ 14.2 જેમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 અને સ્વાધ્યાય 14.3માં પહેલો અને બીજો દાખલો આટલું તૈયાર કરી દેજો ખાસ ઓકે હવે યુનિટ નંબર 15 સંભાવના જે છે એની અંદર આ જે પહેલો દાખલો છે સ્વાધ્યાય 15.1નો આમાંથી બેઠી ખાલી જગ્યા તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એટલે ખાસ તૈયાર કરી દેજો ત્યારબાદ બીજો દાખલો ત્યારબાદ ત્રીજો ચોથો બરાબર આ વિકલ્પો પણ તમને આ રીતે પૂછાશે પાંચમો છઠ્ઠો સાતમો આઠમો અને નવમો ઓકે ત્યારબાદ કન્ટિન્યુ છે દસમો અગિયારમો બારમો સંભાવનાના દાખલા ખાસ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો ઇઝી જ છે વધારે સમય નહીં જાય 2-3 કલાકમાં તમે આખું યુનિટ તૈયાર કરી દેજો 17, 18, 19 અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે નંબર સાથે 24, 25 મેં જે નંબર આપ્યા છે એટલા જ તૈયાર કરવાના ઓકે તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી દેજો સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો આ વિડીયો જોવા બદલ અને ખાસ એક મારી વિનંતી છે કે વધુમાં વધુ જે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓને ખાસ આ વિડીયો શેર કરો તમારા મિત્રો આપો તમારા ફેમિલીમાં કોઈ હોય તો એને શેર કરો ઓકે તમારી બોર્ડની એક્ઝામ માટે દરેક વિદ્યાર્થીઓને સીઆર એજ્યુકેશન વતી હું ચેતન લખું તમને ઓલ ધ બેસ્ટ અમારા તરફથી તમે સારો એવો પ્રયત્ન કરજો કોઈ પણ ગભરાયટ વગર પરીક્ષા જે છે એ આપજો શાંતિથી જે પણ તમે શીખ્યા છો એ તમને 100% આવવાનું જ છે બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ